देगामा तहेवारों टाइमे ज खाद्य तेलो कठोळ अने शाकभाजी भाव में उछाड़ो जेथी गरीबोनी कफोड़ी स्थिति बनी जशे। देगाम तालुका में 70% उपर ग्राम्य जनता खेती उपर पोतानुं जीवन निर्वाह चलावे छे। त्यारे आ वर्षे छठ सातम अने आठम तहेवारों में कठोळ शाकभाजी तेमज खाद्य तेलना भाव वधी जता गरीब परिवार माटे परिस्थिति कफोड़ी बनी जाए छे तेवुं देखाई रह्युं छे। त्यारे लॉकडाउन बाद बेरोजगारी मोंघवारीए माजा मूकी देता गरीब अने मध्यम वर्ग ने चूलो सळगाववो मोंघो पड़शे, कारण के गया वर्ष करता सींग तेल में 300 नो वधारो, कपासिया तेल में वधारो, पामोलिन तेल में 320 नो वधारो, अने शाकभाजी अने कठोळना भाव में 5-10% नो वधारो, अने खांडना भाव में 3-4 रूपिया नो वधारो झीकी देता ग्राम्य गरीबों ने आ तहेवारों में तमाम वस्तुओना भाव वधारा थी गरीब परिवारों की कफोड़ी परिस्थिति बनी जाए तेवुं देखाई रह्युं छे। અને બીજી બાજુ દહેગામ તાલુકામાં ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય ખેડૂતો પાસે હાલમાં કોઈ આવકનું સાધન નથી, જેથી એનકેન રીતે ઘર ચલાવવું પડે છે। અને દહેગામ શહેરમાં લીલાગ ધાણા 30 રૂપિયા કિલો મળતા હતા અને આજે 200 રૂપિયા કિલો શાક માર્કેટમાં વેચાય છે, અને લીલા મરચા આદુનો ભાવ પણ વધી જવા પામ્યો છે। આમ દહેગામ તાલુકામાં તહેવારોમાં જ સરકારે ભાવ ઉપર અંકુશ ન લાવતા લોકોને તહેવારોમાં જ મોંઘવારી દેખાઈ રહી છે। આ વર્ષે ગઈ સાલ કરતાં ચોખા, દાળ, મોરસ, તેલ, અનાજ, કરિયાણું, મરચું, હળદર તેમજ અનેક વસ્તુઓના ભાવ વધારો ગઈ સાલ કરતાં 25% કરતાં પણ વધારે વધેલ છે। તેમજ આ તહેવારોની અંદર છઠ, સાતમ, આઠમ આવે છે, ગ્રાહકોને તેલ, ચોખા, બેસન, સૂજી, અનાજ, કરિયાણું બધું જોઈએ, તેમાં મજૂરી વર્ગને પણ પૈસા પણ નથી, છતાં આ મોંઘવારી કેમ કરીને પોસાય તેનું ધ્યાન કોઈ રાખવા તૈયાર નથી। અને મિલો તેલના ભાવ પણ આજે 200-300 રૂપિયા તે ડબાએ વધી ગયા છે, તો આ વસ્તુ આ તહેવારો બગડે તેમ છે। અને મજૂરી વર્ગને મજૂરી પણ મળતી નથી, નોકરી ઉપર ઘણી જગ્યાએ તો રજાઓ પણ જાહેર કરેલ છે, તો તે લોકોએ શું કરવું અને શું ના કરવું તેની કોઈ ખબર પડતી નથી, તેથી સરકારે આ બાબતે ધ્યાન દેવું જરૂરી છે। શું નામ છે તમારું? નરેન્દ્રભાઈ કે પટેલ, સ્વામિનારાયણ કિરાણા, દહેગામ। અગરસિંહ ચૌહાણ, KTV ન્યૂઝ, દહેગામ।